હલો મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આપજે આપણે કરંટ ન્યૂઝ સિરીઝમાં એક નવો ટોપિક લઈશું અત્યારે આ ન્યૂઝમાં છે કે બીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે એટલે કે છત્રીસમાં પ્રમુખ તરીકે રોજર બિન્ની સાહેબની નિમણૂંક થઈ છે હવે પાંત્રીસમાં પ્રમુખ કોણ હતા તો પાંત્રીસમાં અધ્યક્ષ હતા એ સૌરભ ગાંગુલી જે દાદા તરીકે પણ ઓળખાય છે હવે આજે રોજર બિન્ની સાહેબ છે એ એકચ્યુઅલી ઓગણીસો ને ત્યાંસીની જે વર્લ્ડ કપ વિજેતા ટીમ છે એના ઓલરાઉન્ડર ખેલાડી છે એ આ ઉપરાંત એ ભારતીય ક્રિકેટ ટીમમાં રમનાર પ્રથમ ઓલ એંગ્લો ઇન્ડિયન પ્લેયર બન્યા છે હવે એંગ્લો ઇન્ડિયન એટલે કેવા પ્લેયર કહેવાય કે એમના માતા પિતાનો જન્મ સ્કોટલેન્ડમાં થયો હતો પણ એ ભારતમાં આવીને વસ્યા હતા અને ભારતમાં બેંગ્લોરના મૈસૂર ખાતે રોજર બિન્ની સાહેબનો જન્મ થયો હતો એટલે પ્રથમ એંગ્લો ઇન્ડિયન બન્યા છે જે ભારતીય ક્રિકેટમાં રમ્યા હોય હવે આપણે જોઈએ તો બીસીસીઆઈનું ફુલ ફોર્મ શું છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા બરાબર છે આખા ક્રિકેટ જગતમાં સૌથી ધનિક ક્લબ કહેવાતું હોય તો આ બીસીસીઆઈ કહેવાય છે આપણે કે સૌથી વધારે પૈસા ધરાવે છે હવે આ જે ક્લબ છે એની સ્થાપના ક્યારે થઈ હતી તો એની સ્થાપના થઈ હતી ડિસેમ્બર ઓગણીસો ને અઠ્યાવીસમાં આનું જે વડું મથક છે એ ક્યાં છે મુંબઈ ખાતે છે હવે આ જે બીસીસીઆઈ છે એ એફિલિએટ કોના દ્વારા છે તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસી આપણે જાણીએ છીએ કે આઈસીસી દ્વારા આખા વિશ્વમાં ક્રિકેટની રમતનું આયોજન થાય છે જયારે ભારતમાં ક્રિકેટની રમતનું આયોજન બીસીસીઆઈ દ્વારા થાય છે બરાબર છે હવે બીસીસીઆઈ છે કામ શું કરે છે તો એ કામ કરવામાં એ ભારતીય જે ટીમ છે એના પ્લેયરો ડિસાઇડ કરે છે સાથે ભારતમાં જે પીચ હોય છે પીચની કેવી ક્વોલિટી છે એ ડિસાઇડ કરે છે સાથે ભારતમાં જે પ્લેયર છે એને ઈજા કઈ રીતે થાય છે અથવા એમને જે કંઈ જરૂર હોય એમના સેલરી માટે એમને જે કેટેગરી ડિસાઇડ કરવાની હોય એ પણ બીસીસીઆઈ દ્વારા થાય છે મતલબ કે હવે જે રોજર બિન્ની સાહેબ જે છે એમના પ્રમુખ પદે જે કમિટી અથવા જે મિટિંગ બેસશે એના દ્વારા તમામ કાર્યો થશે ઓકે મિત્રો તો આવા જ પ્રકારની ન્યૂઝ લઈને આપણે આવતા રહીશું અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે આ યુટ્યુબ ચેનલ છે ત્યાં મળતા રહીશું તો આવી જ ન્યૂઝ માટે તમે આને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ